આજ રોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ પ્રસંગે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તેમની પ્રતિમાને પુષ્પ અંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજરોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ પ્રસંગે વુડા સર્કલ સ્થિત આવેલી તેમની પ્રતિમાને મેયર ભરત ડાંગરના હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા શકુંતલાબેન મહેતા સહિત વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભત્તુ સહિત ભાજપી કાર્યકર્તાઓ અને વિસ્તારના કાઉન્સિલરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભગવાન ગૌતમ બુદ્ધની જન્મજયંતિ સમગ્ર વિશ્વને દયા કરુણાનો પાઠ શીખવાડનાર, ચાર આર્ય સત્યોની વાત કહેનાર. પહેલું આર્ય સત્ય દુઃખ છે એ સ્વીકારો, બીજું દુઃખ શું છે, ત્રીજું દુઃખ કયા કારણથી છે અને ચોથું દુઃખ નિવારણ માટે શું કરવું જોઈએ. અષ્ટાંગ માર્ગની વાત એમની, સમયક દ્રષ્ટિ, સમયક વિચાર, સમયક સમાધિ, એ બધા જ એમના મંત્રો અને જીવન મૂલ્યો અત્યારના નગરજનો પોતાના જીવનમાં ઉતારે. મને લાગે છે ભગવાન ગૌતમ બુદ્ધને એમની જન્મજયંતિ નિમિત્તેની આજ વંદન હોઈ શકે. આજનો દિવસ એ ભક્ત કવિ નરસિંહ મહેતાનો પણ જન્મદિવસ છે. એ સમયે અસ્પૃશ્યતા નિવારણ માટે થઈને, સામાજિક સમરસતા માટે થઈને હરિજનવાસમાં, દલિત વિસ્તારમાં જઈને પણ એમણે ભજનો ગાયા હતા. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પર આઈ જાણે રે, આજે પણ સૌના મુખે કંઠે છે. આવો એ બંનેને વંદન સાથે એમણે આપેલા ઉપદેશો આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ.